नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 4 नी अंदर थोड़ाक दाखलाओ जोईए। तो एमां जोईए उदाहरण नंबर 3, एनी रकम जोईए। 6×10⁻⁴ टेस्ला जेटला चुंबकीय क्षेत्र ने लंब रूपे 3×10⁷ मीटर पर सेकंड नी झड़प थी गति करता इलेक्ट्रॉन ना गति मार्ग नी त्रिज्या केटली हशे। चुंबकीय क्षेत्र आपेलू छे, लंब रूपे कीधु छे, एटले थीटा बराबर 90 थशे। वेग मने आपेलो छे 3×10⁷, एनी त्रिज्या शोधवानी छे। आवृत्ति एटले एफ शोधवानुं छे। बीजो एनी गति ऊर्जा एटले के एक इलेक्ट्रॉन वोल्ट मां शोधवानी छे, किलो इलेक्ट्रॉन वोल्ट मां शोधवानी छे। इलेक्ट्रॉन वोल्ट दळ અને ઈ ની વેલ્યુ મને આપેલી છે। ચાલો મિત્રો, તો ઇલેક્ટ્રોનના વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર છે આર બરાબર એમવી અપોન ક્યુબી। કેવી રીતે આવ્યું? તો એમવી સ્ક્વેર અપોન આર બરાબર ક્યુબી બી પરથી। ચાલો હવે એમ ની વેલ્યુ 9×10⁻³, વેગ આપ્યો છે 3×10⁷, ક્યુ 1.6×10⁻¹⁹ અને બી 6×10⁻⁴। મિત્રો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અને આનો જવાબ મને મળશે 28.12। આનો જવાબ મળશે 28.12×10⁻²⁰ મીટર, માટે આર થઈ ગયું 2.8 1×10⁻¹ મીટર। ચાલો હવે, અને અથવા તો હું આને 28.12 જ રાખું, તો 28.12 શું થઈ જશે? સેન્ટીમીટર। મિત્રો, મને બીજું કીધું છે આવૃત્તિ શોધવાની છે। તો ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી? ચલો, ઇલેક્ટ્રોનના આવૃત્તિનું સૂત્ર ક્યુબી અપોન 2πm, qb/2πm। ચલો q એટલે e 1.6×10⁻¹⁹, b આપેલું છે 6×10⁻⁴, 2×3.14×9×10⁻³। ફરી પાછું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો મને જવાબ મળશે 17×10⁻⁶ હર્ટ્ઝ, એટલે કે 17 MHz થશે। ચાલો અમારે જોઈએ છે ઇલેક્ટ્રોનની ઉર્જા। તો ઇલેક્ટ્રોનની ઉર્જા કે બરાબર 1/2 mv² દળ છે 9×10⁻³, વેગ 3×9×10⁻¹⁴, 81 એટલે 40.5 10⁻¹⁷ જૂલ મારે જોઈએ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં। તો મારે ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 40.5×10⁻¹⁷ 1.6×10⁻¹⁹, તો જે મને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે, અને આનો જવાબ મને મળશે
पच्चीस नियर इक्वल टू 25 गुणिया 10 ની 2 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. મારે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ માં જોઈએ છે, તો અહીં 3 ઘાત લેવી પડે, એટલે 2.5 ગુણિયા 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે માટે જવાબ મળ્યો 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 માં મને આવું કીધેલું છે, એક સાયક્લોટ્રોન ના દોલનની આવૃત્તિ એફ બરાબર 10 મેગાહર્ટ્ઝ છે. 10 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10 ની 6 ઘાત, 10 ની 6 ને 1 10 ની 7 ઘાત હર્ટ્ઝ છે. તો પ્રોટોન્સ ને પ્રવેગિત કરવા માટે માસ ઓફ પ્રોટોન આપેલું છે 1.67 × 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ, અને ચુંબકીય ક્ષેત્ર કેટલું જોઈએ, મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બીજું, જો ડીઝની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોન કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે, બાકીનો જે ડેટા છે મને આપેલો છે. ચાલો, તો પહેલાં તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધવાનું છે. તો સાયક્લોટ્રોન આવૃત્તિનું સૂત્ર શું છે? સાયક્લોટ્રોન આવૃત્તિ એફ બરાબર ક્યુબી અપોન 2πm, એફ બરાબર ક્યુબી અપોન 2πm. માટે બી ને સૂત્ર કરતા બનાવીએ, બી બરાબર 2πmf ના છેદમાં ક્યુ. હવે 2 × 3.14 × m 1.67 × 10 ની માઇનસ 27 ઘાત, f 10 ની 7 ઘાત 1.6 × 10⁻¹⁹. તો મને ચુંબકીય ક્ષેત્ર મળશે બી બરાબર 0.66 ટેસ્લા. આ મને શું મળ્યું? ચુંબકીય ક્ષેત્ર. હવે પ્રોટોનની મહત્તમ ઝડપ કેટલી, કારણ કે મારે જોઈએ છે ગતિ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર છે ½mv² તો ½mv² મેળવવા માટે મારે મહત્તમ ઝડપ, તો લખીએ હવે પ્રોટોનની મહત્તમ ઝડપ, ચલો પ્રોટોનની ઝડપ, મહત્તમ ઝડપ માટેનું સૂત્ર, તો વેગ v બરાબર વર્તુળાકાર ગતિ કરે છે સાયક્લોટ્રોન છે વર્તુળાકાર ગતિ માટે 2πr ના છેદમાં t, પરંતુ t એટલે તો 1/f 2πrf, આ શું થઈ ગયો, મને વેગ મળી ગયો. અને વેગ મળી જાય તો પછી ગતિ ઉર્જા ને માટે ગતિ ઉર્જા k બરાબર ½mv² ½m 4π² r² f² અને પરિણામે ½m 1.67 × 10⁻²⁶ અને f² f મને આપેલું છે 10 ની 7, તો થઈ ગઈ 10 ની 14 ઘાત. આ બધાનો કેલ્ક્યુલેટર કરીએ એટલે મને મળશે 11.93 × 10⁻³ જુલ. પરંતુ મારે તો જોઈએ છીએ શેમાં,
ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ જૂલમાં મળ્યું મને. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતો હોય તો 11.93 × 10⁻³⁷ તમારો જવાબ આવી ગયો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 11.93 × 1.6 કરીએ તો મને જવાબ મળશે 7.45. અને જવાબ મળશે 7.45 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ છે એની મહત્તમ ગતિ ઉર્જા થઈ. ઉદાહરણ નંબર 10 જોઈએ. મને એવું કીધું છે કે કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે હોરિઝોન્ટલ BH કેટલો મને આપેલો છે? 3×10⁵ મીટર આપેલો છે. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ, આપણે લાસ્ટ જોઈ ગયા હતા કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ, એટલે BHની દિશા મેં દક્ષિણથી ઉત્તર તરફ લખેલી છે. હવે એક લાંબો સીધો વાહક તાર કે જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને એ જે વિદ્યુત પ્રવાહની દિશા જો પૂર્વથી પશ્ચિમ તરફ હોય તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું, અને દક્ષિણથી ઉત્તર તરફ હોય તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું છે એ શોધવાનું છે. ચાલો જુઓ મિત્રો, અહીંયા પહેલી પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ જાય છે, તો લખીએ અહીં લાગતું બળ F બરાબર BIL સાઇન થીટા. ચાલો જમણા હાથનો સ્ક્રૂ બળ કઈ દિશામાં લાગશે? તો IL, કારણ કે પ્રવાહ દિશામાં છે, IL ક્રોસ B, તો બળ ક્યાં આવ્યું? નીચે તરફ. અથવા તો જો આ પૂર્વથી પશ્ચિમ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉત્તર તરફ. તો પૂર્વથી પશ્ચિમથી ઉત્તર તરફ જઈએ તો બળ ક્યાં આવ્યું? નીચે તરફ આવ્યું. તો એનો મતલબ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અહીં થીટા બરાબર 90 હોવાથી મારે તો એકમ લંબાઈ દીઠ બળ જોઈએ છે, એટલે F અપોન L બરાબર BI સાઇન 90. B છે 3×10⁵. I પણ 1, સાઇન 90 પણ 1. તો F અપોન L કેટલું થઈ ગયું? 3×10⁵ ન્યૂટન પર મીટર. બીજું મને એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હોય? દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો લખી શકાય કે અહીં IL પ્રવાહની દિશા, એટલે IL પેરેલલ B હોવાથી F બરાબર IL ક્રોસ B પરથી F બરાબર BIL સાઇન થીટા. પેરેલલ છે, પેરેલલ છે એટલે થીટા 0, માટે F અપોન L બરાબર BI સાઇન 0, માટે F અપોન L બરાબર કેવું થશે? 0 થશે. ત્યાર પછી છે સ્વાધ્યાયનો 11મો દાખલો. સ્વાધ્યાયનો 11મો દાખલો, રકમ છે 1 ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રને લંબરૂપે, એટલે થીટા બરાબર કેટલો થશે? 90. આ ક્ષેત્રને લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8×10⁶ જેટલા મીટર પર સેકન્ડ જેટલા વેગથી છોડવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો, અને અહીં વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે પણ શોધવાની છે. ચાલો તો મિત્રો, શા માટેનો ગતિમાર્ગ વર્તુળાકાર હશે શોધવાનું છે. તો અહીં F બરાબર Q ઇન્ટુ
वी क्रॉस बी सूत्रानुसार अहीं इलेक्ट्रॉन नो वेग छे चुंबकीय क्षेत्र ने लंब छे अने चुंबकीय क्षेत्र ने लंब होवाथी परिणामी बल ए वी अने बी थी बनता समतल ने लंब होय अने परिणामे नो गतिमार्ग केवो थशे वर्तुळाकार। तो इलेक्ट्रॉन पर लागतु बल वेग ने लंब हशे, इलेक्ट्रॉन छे एना पर लागतु बल इलेक्ट्रॉन ने लंब हशे अने जे कयु बल आपसे केंद्र गामी बल होय छे અને આ જે બળ છે મને કયું બળ મળ્યું, કેન્દ્રગામી બળ મળ્યું, અને કેન્દ્રગામી બળ હોય તો ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો થશે વર્તુળાકાર। આથી ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર હશે અને આ ગતિમાર્ગની ત્રિજ્યા ધારો કે આ ગતિમાર્ગની ત્રિજ્યા આર છે। ચાલો તો આપણે જોઈ ગયા કે ભાઈ વર્તુળ ગતિ માટે કયું બળ લાગે, કેન્દ્રગામી બળ, કયું છે એમવી સ્ક્વેર અપોન આર, કોણ પૂરું પાડે ક્યુવીબી થીટા બરાબર 90 છે। તો મારે શોધવું છે એની ત્રિજ્યા, તો ત્રિજ્યાને સૂત્ર કરતા બનાવો એમ વી અપોન ક્યુબી, એમ 9.1 × 10⁻³⁻³ (4.8 × 10⁶) 1.6 × 10⁻¹⁹ ને 6.5 × 10⁻¹⁴ ઘાત। કેલ્ક્યુલેટર કરીશું તો જવાબ આવશે 0.042 મીટર અને પરિણામે 4.2 સેન્ટીમીટર થશે। મિત્રો, સ્વાધ્યાયના 12મા દાખલાની રકમની અંદર કંઈક મને આવું કીધેલું છે કે જે 11મો દાખલો હતો એની રકમનું ચુંબકીય ક્ષેત્ર, એનું દળ અને એનો વિદ્યુત ભાર લેવાનો છે અને ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી થાય આપણે શોધવાની છે। અને આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે કે નહીં એ આપણે શોધવાનું છે। ચાલો, એનો મતલબ કે ઇલેક્ટ્રોનની ઝડપ આવૃત્તિ પર આધાર રાખે છે કે નહીં। ચલો મિત્રો, તો આપણને ખબર છે કે ભાઈ સાયક્લોટ્રોનમાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ કેટલી, સાયક્લોટ્રોનમાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ એ બરાબર ક્યુબી અપોન 2πm ક્યુ 1.6 × 10⁻¹⁹ 6.5 × 10⁻⁴ ઘાત 2 × 3.14 1.6 × 10⁻¹⁹। મિત્રો, કેલ્ક્યુલેટર કરીએ, સોરી એમ થશે 9.1 × 10⁻³⁹ અને આનું કેલ્ક્યુલેટર કરીએ તો મને જવાબ મળશે 18.18 × 10⁶ હર્ટ્ઝ અને પરિણામે 1.818 × 10⁷ હર્ટ્ઝ। મિત્રો, આવૃત્તિનું સૂત્ર ઉપરથી જોઈ શકાય છે કે અહીં આવૃત્તિના
ચિત્ર પરથી સ્પષ્ટ છે કે આવૃત્તિ એ ઝડપ પર આધારિત નથી. આવૃત્તિ એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. સ્વાધ્યાયનો 15મો દાખલો, એની રકમ છે 10 સેન્ટીમીટર લંબાઈ અને 10^-3 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 100 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે અને એક ગૂંચળું છે કે એની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર છે અને તેના કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 1000 આટા પર મીટર છે. આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. ધારો કે કેન્દ્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થ નથી. મિત્રો, શા માટે મને એવું કીધું છે કે કેન્દ્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થ નથી? કારણ કે જો કેન્દ્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો ફેરોમેગ્નેટિક પદાર્થને કારણે એનું ચુંબકીય ક્ષેત્ર છે ખૂબ જ મોટા મૂલ્યનું થઈ જાય. તો અહીં આડછેદનું ક્ષેત્રફળ 10^-3 મીટર સ્ક્વેર છે, એટલે ખૂબ નાનું છે. એટલે હું કયું સૂત્ર વાપરી શકીશ? અતિ લાંબા સોલેનોઇડ માટે માં ચુંબકીય ક્ષેત્ર કેટલું? અતિ લાંબા સોલેનોઇડ માં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0ni. મારે તો આટલું ચુંબકીય ક્ષેત્ર લેવું છે, એના માટે મારે એન અને આઈ કેટલા કેટલા હોવા જોઈએ એ ચર્ચા કરવાની છે. તો હું આવું કરું, એન આઈ બરાબર B/μ0 લઉં. બી મને આપેલું છે 10^-2 μ0 4π 10^-7. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો એની કિંમત મને મળે છે 7955, નિયર ઇક્વલ ટુ આપણે ગણી લઈએ 8000, કારણ કે મારે એન અને આઈની કિંમતો જ મૂકવાની છે. હવે ધ્યાન આપજો, આના ઉપરથી મારે જવાબ લખવાનો છે, કારણ કે લખવાનો છે એટલે ગુજરાતીમાં મારે લખીને આપવાનું છે કે આનો જવાબ શું શું હોઈ શકે. ધારી લો કે હું જો પ્રવાહ 10 એમ્પિયર લઉં, પ્રવાહ 10 એમ્પિયર લઉં અને આની એનની સંખ્યા છે હું 800 લઉં, તો 800 × 10 એટલે 8000 થઈ ગયું. તો આ સમયમાં જુઓ મારો પ્રવાહ મેક્સિમમ પ્રવાહ કરતાં કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો લખીએ કે જો I બરાબર 10 એમ્પિયર અને N બરાબર 800 આટા પર મીટર, એન બરાબર 800 આટા પર મીટર લઈએ તો આપણે ધારેલો વિદ્યુત પ્રવાહ, બોલો, મેક્સિમમ પ્રવાહ કરતાં કેવો બનશે? ઓછો બનશે. ને આપણે ધારેલો પ્રવાહ મેક્સિમમ પ્રવાહ કરતાં ઓછો બને છે અને માટે લખી શકીએ કે ભાઈ સમગ્ર સોલેનોઇડમાં જો સમગ્ર સોલેનોઇડની લંબાઈ ધારી લો કે હું 10^50 સેન્ટીમીટર લઈએ કે જેથી આપણે જે 50 સેન્ટીમીટર લંબાઈ લઈએ કે જેથી વચ્ચેના 10 સેન્ટીમીટર વિસ્તારમાં કારણ કે 50 સેન્ટીમીટરનું સોલેનોઇડ હોય તો એમાં વચ્ચેના 10 સેન્ટીમીટરમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળે અને છેડા પાસે અનિયમિત હોય તો એને અવગણી શકાય. તો વચ્ચેના 10 સેન્ટીમીટર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન મળે અને
છેડા પરના અસમાન ચુંબકીય ક્ષેત્રની અસર ને આપણે અવગણી શકાય. આથી આપણે L બરાબર 50 સેન્ટીમીટર, N બરાબર 800 આટા પર મીટર હોવાથી NL 800 × 0.5 એટલે કે 400 આટા થાય, તથા ક્ષેત્રફળ જો કેટલું લઈ લઉં, આ મારે ધારવાનું છે, હું ધારી લઉં કે ક્ષેત્રફળ લઈ લઉં 5 × 10⁻³ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ લઈએ તો શું થશે? માગેલ ક્ષેત્રફળ કરતા પાંચ ગણું બનશે, અને આપણે જોઈતું ચુંબકીય ક્ષેત્ર મળી જશે. જો મિત્રો એવું કહે છે કે મારે આવું બનાવવાનું છે સોલેનોઇડ, કે આનું ચુંબકીય ક્ષેત્ર 100 ગોસ રહેવું જોઈએ, તો મેં ધાર્યું કે ભાઈ I બરાબર મેં 10 લીધો એટલે 15 કરતાં તો ઓછો થયો, અને N બરાબર હું 800 લઈ લઉં તો બોલો 800 1000 એટલે 8000 થઈ ગયો, તો આ જવાબ તો આવી ગયો મારો NIમાં. હવે આથી જો સોલેનોઇડની લંબાઈ 50 એટલે 5 ગણું મેં લંબાઈ લીધી, તો મેં 5 ગણું ક્ષેત્રફળ લીધું, પરિણામે એ 50માં વચ્ચેના 10 સેન્ટીમીટરમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, છેડા પાસે અસમાન હોય તેને અવગણી શકાય. આથી જો 50 સેન્ટીમીટર લંબાઈ હોય, 800 આટા હોય, તો ટોટલ આટા થઈ ગયા 400, અને ટોટલ આટા 400 હોય ને ક્ષેત્રફળ 5 ગણું કરો તો માગેલ ક્ષેત્રફળ કરતાં 5 ગણું બને, અને આ ક્ષેત્રફળ 5 ગણું બન્યું, પરિણામે આપણે જેટલું ચુંબકીય ક્ષેત્ર જોઈતું હતું એટલું મળી જાય છે.